મોટી શેરડીની અંદર જ્યાં વધારે પાણી ભરાય હોય છે એટલે જ્યાં ભેજ વધારે હોય છે ત્યાં શેરડીની જે પણ આંક હોય છે એ મેચ્યોર થઈ જાય છે એટલે શેરડીની આંક મોટી થઈ અને બહાર નીકળી આવે છે। તો ખેડૂત મિત્રો જ્યાં વધારે ભેજનું પ્રમાણ હશે જ્યાં પાણી ભરાઈ રહેશે શેરડીનો ગ્રોથ ન થશે એટલે ઉપરની બાજુનો શેરડીનો ગ્રોથ ન જઈ શકે તો એ જગ્યા પર શેરડીની આંક મોટી થઈ અને બહાર નીકળી આવે છે અને ઘણીવાર તો એ શેરડીની અંદરથી ઘણી મોટી ફૂટ થઈ જાય છે અને આ શેરડીની આંક જે પણ નીકળે છે એમાંથી આપણે કોઈ જ પ્રકારનું ઉત્પાદન નથી લઈ શકતા કારણ કે એ જે પણ નવી આંક નીકળી હોય છે એ શેરડીની ઉપરના ભાગેથી નીકળી હોય છે માટે ત્યાંથી આપણે કોઈ જ ઉત્પાદન નથી લઈ શકવાના આને લીધે આપણને નુકસાની જઈ શકે છે। તો જ્યાં પણ આવું હોય ત્યાં આપણે એક પાણી આપવું જોઈએ જેથી એ પાણીને લીધે જમીનની અંદર નવું ખોરાક શેરડી લઈ શકે અને શેરડીનો જે પણ ગ્રોથ હોય છે એ ફરીથી ચાલુ થઈ જાય। આવી જ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।